नमस्कार, धोरण सात यूनिट त्रण ने अपने बात करवाना छे। टुडे कम्स एवरी डे, घणा एवं कहता हो आज नो दिवस फरी क्यारे नहीं आवे, आमा तो एवं कहे टुडे कम्स एवरी डे। आ यूनिट नी शुरुआत में तमने एक डॉग नी पोएम आपेली छे। एमां आम तो आपणे जाणी छीए केवुं लागणी वाळुं प्राणी छे, केटलुं वफादार प्राणी छे, परंतु कोई घर में साचवामां आवतुं होय एना मालिक तरफथी तो मालिके ने केटलो प्रेम करतो। आपणे घणीवार जोयुं छे के एना बर्थडे उजवामां आवता होय, एनी खूब सार संभाळ राखवामां आवती होय, तो एना प्रत्ये कूतरा एक कूतरा प्रत्ये केटलो प्रेम होय एना मालिकने, एना व्यक्तिने, एनी सरस मजानी जुदी साझा तमने जोवा मळशे कवितामां। तमने खूब मजा आवशे ए जोजो। ત્યારબાદ તમને એક એક્ટિવિટીમાં જોવા મળશે એક નાનકડી છોકરી અને કોયલની વાત જોવા મળશે કે કઈ રીતના કોયલને આ નાનકડી છોકરી જોવે છે, કોયલ કઈ રીતના મીઠી મજાક કરે છે આ છોકરીની, એ તમને જોવા મળશે। આ બે એક્ટિવિટી તમે વાંચજો અને સમજવાની કોશિશ કરજો, તમને ખૂબ મજા આવશે। આપણે જે આ યુનિટમાં મેઇન એક્ટિવિટી છે જે શંકર ઓફ શિવ છે, શંકર ઓફ શિવ આપણે એવું સમજાતા કે એપોસ્ટ્રોફીએસમાં અને ઓફનો ઉપયોગ કઈ રીતના કરવો, આ બે વસ્તુ નાના ધોરણમાં તમે શીખીને આવ્યા છો। અહીંયા આપણે શંકર ઓફ શિવ હે ને, શિવનો શંકર એ રીતના અર્થ કરશું। હવે બંને નામ જોઈ તો આપણે દેવાધિદેવ મહાદેવ ના જ નામ છે, નાના છોકરા આનતા બધા વાતો કરતા હોય ને, બધા ભગવાન એક જ કહેવાય, બધા માતાજી એ એક જ કહેવાય, એવી બધી વાત કરતા હોય હે ને, ભલે નામ જુદા જુદા રહ્યા પણ માતાજી તો અંબાઈ માને, નવ દુર્ગા માને, એમ દેવોના દેવ મહાદેવ। તો આપણે એક સરસ મજાનું કયા નામે લખવી, કંકોત્રી હરિતારા નામ છે, તો એમના તો ઘણા બધા નામ છે ને, સૂર્યદેવના ઘણા નામ છે બરાબર, શ્રી કૃષ્ણના ઘણા નામ છે, મહાદેવને ભોળા કહેવામાં આવે છે, શિવ કહેવામાં આવે શંકરના, તો જુદા જુદા નામ છે। અહીંયા આ બે કેરેક્ટર તમારે બરાબર સમજવા પડશે, જો આ બે કેરેક્ટર તમે બરાબર નહીં સમજો તો આ પાઠમાં તમને ખૂબ મુશ્કેલી થવાની છે। યાદ કરો સેમેસ્ટર 1 માં કેતકીવાળો પત્ર આપણે સમજ્યાતા, તો કેતકીવાળા પત્રમાં આપણે જે સમજ્યા કે કેરેક્ટર યાદ રાખવા પડે છે, આમ તો મોટા ભાગે આવી એક્ટિવિટીમાં બે કે ત્રણ કેરેક્ટર હોય છે, આમાં જે બે કેરેક્ટર છે ને એવા આ એક્ટિવિટીમાં રોજિંદી ક્રિયાઓ આપવામાં આવી છે, કોણ શું કાર્ય કરે છે, કેવી એની ખાસિયત છે, એવું આપણે યાદ રાખવું પડે। પણ ફાયદો એ કે આપણને જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવશે તો એની ઉપર ફકરો આપવામાં આવ્યો હશે, એટલે આપણને જવાબ સરળતાથી મળી જશે, પણ એ સમજવા માટે આપણે એક્ટિવિટી સમજવી પડે ને, તો તમારે બહુ લોડ લેવાનો નથી, કારણ કે તમારી સામે તો પેરેગ્રાફ હોય છે, માહિતી આપેલી છે, ખાલી આપણે સાચી માહિતી જ જવાબમાં મૂકવાની છે, પણ આમાં થોડું ડિફિકલ્ટ છે, ભૂલ થઈ જશે કે આનું કાર્ય આમાં વહી જશે, આનું કાર્ય આમાં વહી જશે, એટલે તો મેં ત્યાં લખ્યું છે ડિફરન્સ બિટવીન શિવ એન્ડ શંકર, એમનો ડિફરન્સ શું છે, તફાવત શું છે, આમ તો બંનેના નામ તો એક જ છે ને, ભગવાન શંકર શિવ શંકર। હું તમને એક રોબોટ ની વાત કરું, તાજેતરમાં તો છેલ્લા 10-15 વર્ષથી તો ઘણા વર્ષથી રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે બહારના કન્ટ્રીમાં, આપણા દેશમાં પણ રોબોટનો ઉપયોગ થાય છે, તો રોબોટની જરૂર શું કામ પડી, તો ઝડપની દ્રષ્ટિએ મનુષ્ય કોઈ બાબતમાં સમયથી ધીમો પડે છે, કાર્ય કરવામાં ધીમો પડે છે, બુદ્ધિ ક્ષમતામાં ધીમો પડે છે, એની માટે તો આ ટેકનોલોજી છે,
આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ, મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ, કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ, એમ રોબોટની પણ જરૂર પડી. હું તમને રોબોટની વાત એટલે કરું છું કારણ કે આ જે આપણે એક્ટિવિટી સમજવાની છે એને અંતર્ગત છે. હવે આપણે ઇન્ડિયન આપણે બોલિવૂડની વાત કરી તો એમાં રજનીકાંત અને પોપ્યુલર ખૂબ જ ફેમસ સુપરસ્ટાર છે, તો રજનીકાંત એનું એક ફિલ્મ આવે રોબોટ અને પછી એનો બીજો ભાગ આવે. એમાં જે કોઈ વિદ્યાર્થીએ તમે એ ફિલ્મ જોયું હશે તો રોબોટની કાર્યપ્રણાલી એને સમજવામાં કેટલી સરળતા પડે છે, ચોપડી ફટાફટ કઈ રીતના વાંચી નાખે છે, માત્ર એને ચાર્જની જરૂર હોય છે, બાકી એ બધા કામ કરી શકતું હોય છે. એ ફિલ્મમાં તો અંતે એનો બનાવનાર જેણે એક્સપેરિમેન્ટ કર્યું છે આ રોબોટનું, એ રોબોટમાં લાગણી પણ નાખી દે છે. એટલે કે રોબોટમાં લાગણી ન હોય ને, લાગણી પણ નાખી દે છે. તો લાગણી નાખ્યા બાદ રોબોટમાં કેવા કેવા ફેરફાર આવે છે, શું શું પ્રશ્ન થાય છે, એ ફિલ્મમાં જોવાની બહુ મજા આવે છે. તો જે વિદ્યાર્થીઓ આ રોબોટ ફિલ્મ જોયું હશે એને બરાબર આ એક્ટિવિટી સમજાઈ જશે. હવે આપણે વાત કરતા હતા તફાવતની, તફાવતની વાત કરી હતી. શિવ એની સરનેમ છે વસાવડા, વસાવડા સરનેમ એક ખૂબ સારા લેખક મિસ્ટર જય વસાવડા કદાચ એમની સરનેમ ઉપરથી લેવામાં આવ્યું હશે. શિવ વસાવડા છે એક સાયન્ટિસ્ટ છે. હું માત્ર તફાવતની વાત કરું છું, એક્ટિવિટી અંદર સમજવાની છે. જ્યારે શંકર એમનો ફ્રેન્ડ છે, બંને સાથે રહે છે, ધેન ઇન ટુગેધર, ચલો આ તફાવત શું છે? આ સાયન્ટિસ્ટ આ શંકર એમનો મિત્ર છે. તમારા એક્ટિવિટીમાં એમનું યાદ રાખવાનું કે બધા કાર્યો શંકર દ્વારા થાય છે. કઈ પણ કામ હોય ને એ તમારે વિચારવાનું, શંકર જ કહી દીધું, આ માત્ર ઓર્ડર કરે છે, એવું યાદ રાખી આપણે. એટલે તમને આ એક્ટિવિટી સમજવામાં સરળતા પડે એટલા માટે. હવે આ વહેલા સવારે ઉઠે છે અને યોગા કરે છે, જ્યારે આ ટી અને બ્રેકફાસ્ટ બનાવે છે. આ ટી અને બ્રેકફાસ્ટ આરોગ્ય છે, આ કોફી ડઝ નોટ ટેક, ટી ઓર કોફી ઓર બ્રેકફાસ્ટ, કોઈ કોફી ની વાત નથી પણ ચલો. પછી શિવ જે છે એ લેબોરેટરી જાય છે, ખેલાડીઓ હોય. શંકર એક ખેલાડી
11 ને બરાબર છે. એક જ સમયમાં બોલિંગ કરે, ફિલ્ડિંગ કરે અને વિકેટ કીપિંગ પણ કરે. બોલ અને આ એમ કહે કે 160 કિલોમીટર પ્રતિ કલાકે નું બોલિંગ કરે તો એટલી ઝડપી કરી શકે. સાંજે ડિનર લીધા બાદ શિવ ચેક્સ ઈમેલ ચેક કરે છે અને ઇન્ટરેસ્ટ લેતો નથી. ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઈમેલ માં ઈ કઈ ઇન્ટરેસ્ટ લેતો નથી. કોણ? શંકર. આ બ્લોગ પણ લખે છે રાત્રે સુવે ત્યારે એને હુકમ કરે છે કે તું ભાઈ મારું ટેમ્પરેચર આટલું કર દે, 2 ડિગ્રી વધારી દે અને સવારે મને વેલા ઉઠાડજે. બસ અહીં સુધી વાત કરી છે. આગળની જે વાત કરશું ને તો છેલ્લે આપણને કંઈક મિસ્ટ્રી જોવા મળશે, કંઈક રહસ્ય જોવા મળશે, એ આપણે એક્ટિવિટી સમજશું. ટૂંકમાં આટલું યાદ રાખો કે બધા કાર્યો મોટા ભાગે શંકર દ્વારા જ થાય છે, બાકી આ ભાઈ સાહેબ તો હુકમ આપે છે. આનો ડિફરન્સ આપણે જોયો. હવે આપણે એક્ટિવિટી સમજીએ. મિસ્ટર સિંહ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક મિસ્ટર શ્રી વસાવડા છે એ વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક જુદા જુદા ક્ષેત્રમાં હોય, કોઈ ખગોળના ક્ષેત્રમાં હોય, કોઈ અન્ય વસ્તુની શોધ કરે, કોઈ તકનીકી ક્ષેત્રમાં હોય, કોઈ આરોગ્ય ક્ષેત્રમાં હોય, જુદા જુદા ક્ષેત્રમાં વૈજ્ઞાનિક હોય શકે. ડિયર ફ્રેન્ડ ઓફ શંકર, શંકરના વાલા મિત્ર છે મિસ્ટર શિવ વસાવડા, એ શંકરના વાલા મિત્ર છે. દે લીવ ટુગેધર ભેગા આ બંને મિત્રો સાથે રહે છે. મૂછ ને કહેવત છે, મૂછ નહીં તો કુછ નહીં. જેને મૂછ છે શંકર આરોગ્ય નથી ચલાવતો.
શિવ પ્રિપેર્સ ન્યુ રોબોટ
ગુસ્સે નહીં થાય. જો અમુક સર ટીચર એવા હોય તો ઘરે કોઈ એવા વડીલ હોય કે જે કાયમ વળતા હોય તો એ ન ગમે. અને વિદ્યાર્થીઓને નાના બાળકોને શું ગમે તો કોક એમના વાતાવરણમાં સેટ થઈ જાય, એમને ગમતી હોય એવી વાતો કરે તો વિદ્યાર્થીને ખૂબ ગમે. Living, જીવનો એન્સાયક્લોપીડિયા વિશ્વકોશ.
શંકર એ જીવતો વિશ્વકોશ હતો. વિશ્વકોશમાં તમને કોઈ પણ શબ્દ મળી રહે, કોઈ પણ માહિતી જોતી હોય તમને મળી રહે. He always ready with all information. એમ જીવતો વિશ્વકોશ હતો ઈ, અને બધી કોઈ પણ તમે માહિતી માંગો બધી માહિતી સાથે ઈ તૈયાર હોય. શિવ goes back around 11. રાત્રે 11 વાગે સુઈ જાય છે શિવ. કે સવારે વેલા ઉઠીને યોગા કરવાના હોય. સેટ ટેમ્પરેચર ઓફ ધ રૂમ એના હુકમ કરે છે 24 સેલ્સિયસ કરીને મારા રૂમનું ટેમ્પરેચર, અને રાત્રે 2 ડિગ્રી વધારી દઈએ 3 વાગે, અને હવારે ભૂખો નહીં મને ઉઠાડી દઈએ 5:30. જુઓ તો જ્યારે સ્કૂલે જવાનું હોય ત્યારે એલાર્મ મૂકો ને તો એલાર્મ ઉપર ભરોસો ન હોય. એને અમુક તો 4-5 એલાર્મ મૂકે અને પાછા ઘરે મમ્મીને પપ્પાને કહી દે. આમ તો વિદ્યાર્થીને કેવું ન પડે, એ હુઈને ધોઈને પરેડ ઉઠાડવામાં આવે. તો ત્યાં બારણા ઉપર કન્ફ્યુઝ થઈ જાય, આપણે ખબર હોય